સુરતથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. મોટા વરાછાના બિલ્ડરના આપઘાત પ્રયાસો કેસ સામે આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે રજની કાબરિયાને ઝડપી લીધો છે. ભરૂચના ઝઘડિયાથી રજની કાબરિયાને ઝડપી લેવાયો છે. રજની કાબરિયાની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે. જયંતિ એકલારા ગુડ્ડુ પોદાર સહિતના આરોપીઓના આર્થિક વ્યવહારોની પણ તપાસ શરૂ કરાઈ છે. સુલા પોલીસ સ્ટેશનના 0 નંબરથી ફરિયાદ દાખલ થઈ હતી. સરથાણા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર જયંતિ એકલારા સહિત 6 વ્યક્તિઓ સામે ખંડણી સહિતની કલમો સાથે ફરિયાદ નોંધાઈ છે. તો રાજકોટના ગોંડલ ચોકડી નજીક ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ હોવાની ઘટના સામે આવી છે. ઓવરબ્રિજ બન્યા બાદ પણ ટ્રાફિકની સમસ્યા યથાવત છે. ગોંડલ ચોકડી ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યા બાદ પણ ટ્રાફિક જામ થઈ રહ્યું છે. સાપર વેરાવળ આવતા જતા માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ભારે પવનના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લાના ખેડૂતોએ અંદાજે 2 લાખ હેક્ટર કરતા પણ વધુ જમીનમાં ઘઉં, જીરું, વરિયાળી, રાયડા સહિતના શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું, જેમાંથી અંદાજે 27,000 હેક્ટર જમીનમાં વરિયાળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 3 દિવસીય વરસાદની આગાહી છે. 50% ઉપરનું નુકસાન છે. જે અમે ધાર્યું હોય વરિયાળી એ પ્રમાણમાં ઉત્પાદન નહીં આવે. જે મિનિમમ અમારે 4-5 હજારનો ખર્ચો થાય વીઘે, 10 વીઘાનું એટલે અમારે આમે અત્યારે ઓલરેડી 50-60 હજારનું નુકસાન છે. અમારે તો સરકાર પાસે માંગ છે કે અમને કંઈક સહાય કરે સરકાર. મેં 10 વીઘામાં વરિયાળી કરી. આજથી થોડાક દી પહેલાં વાતાવરણમાં માવઠા જેવું થયું એટલે એના કારણે ઘણી ખરી વરિયાળી આડી પડી છે. અને હજી આગળ હે 2-4 દિની કે હજી આ વરસાદ થાય એવું હોય તો વરસાદ થાય છે તો ખેડૂતને 50% નુકસાની જાય એવું છે. જો એમને પાક કાપણી કરેલી હોય તો એમને જો ઉત્પાદન છે એને વ્યવસ્થિત સલામત સ્થળે ખસેડી લેવું જોઈએ, અથવા જો ખળામાં પડ્યું હોય તો એને તાટપત્રી અથવા તો અન્ય કોઈ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને એને ઢાંકી દેવું જોઈએ જેથી પાક બગડે નહીં. મિડડે રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.